नमस्ते विद्यार्थी मित्रों, अपनी शाला ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। केम छो बधा, मजा में? तो आज आप धोरण त्रण में विषय कलसोर जेमा पार्ट सात एक छलांगे दरियो कूदो तेना विषे आप अभ्यास करीशू। चालो तमे तमारी कलसोर नी पाठ्य पेन्सिल इरेजर बधु साथे राखजो अने जे काई पण वाँचो ते तमे मारी साथे वाँचता जजो। सौ प्रथम आपणने गीत आपेलू छे तो चालो आपणे गीत गाशू। लंका तारी छड़गी गई, पूछड़ी मारी साजी रही, तेल पण तारू गाभा तारा, दीवाशड़ी पण तारी गई, पूछड़ी मारी साजी रही। सड़गिया मकान ने सड़गिया महलो, ऊभी बजार पण सड़गी गई, पूछड़ी मारी साजी रही। तो सरस मजानुं जोजो, आपणे नीचे चित्र आपेलू छे। चित्र में शू देखाय छे? तो के हनुमानजीनुं चित्र आपेलू छे ने, अने एमना माता शू करे छे? रसोई बनावे छे। तो आपणे हनुमानजीने बधा ओळखो छो ने, कोण हता? भगवान श्री रामना भक्त हता, सेवक हता। કે જેઓ લંકામાં ગયા તો શું કર્યું હતું? તો કે રાવણે શું કર્યું? તેની પૂંછડી હતી તેમાં કપડાં બાંધી તેલ નાખી દીવાસળીથી શું કર્યું હતું? હનુમાનજીની પૂંછડી સળગાવી દીધી, અને હનુમાનજીએ સળગેલી પૂંછડીથી મકાન મહેલ બજાર બધું સળગાવી દીધું હતું। એવું જ આપણને ગીત જોયું ને ઉપર, કે તેમની પૂંછડીને કાંઈ થયું નહીં અને રાવણની લંકા સળગી ગઈ। તો ચાલો આપણે હવે પાઠ જોશું। તો આપણે જોઈએ શું કીધું છે, વાર્તા વાંચો। તો એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહેતા હતા। હનુમાનજી છે તેમના મમ્મી પપ્પાનું નામ શું હતું? તો કે માતાનું નામ હતું અંજની અને પિતાનું નામ હતું કેસરી। તો તેમના પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે, રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે। એના કામ માટે શું કરતા? તો કે તેમના પિતા સવારે કામ માટે વહી જાય અને પાછા ક્યારે આવે? સાંજે। એટલે સાંજે પાછા આવે, ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે। હનુમાનજી કેવા હતા? તો કે નાનામ થા। તો શું કરતા તેઓ? તો કે આખો દિવસ તેની માતા સાથે વાતો કરતા, તેને માતાને કામમાં મદદ કરાવતા। તમે કરાવો છો તમારા મમ્મીને? મદદ કરાવો છો ને કામમાં? તો શું કરતા તેઓ? તેમની મમ્મી સાથે વાતો કરતા, કામમાં મદદ કરાવતા। હનુમાન ઘણા કામ ખૂબ ઝડપથી કરી નાખતા। શું કરતા? તો કે ઝડપથી કામ કરી નાખતા, અને બાકીનો બધો સમય તેના માતા સાથે વાતો કરતા અને રમતા। હવે એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો, પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા। શું કહે છે? અંજની માતાને રસોઈ બનાવી હતી, તો હનુમાનજી શું કહે છે? કે તમે મારી સાથે રમો। હવે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા તેને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં। એટલે તેમના માતાએ વિચાર્યું કે હું હનુમાનને એવું કંઈક કામ સોંપું કે જેથી તે કામમાં તે વ્યસ્ત થઈ જાય અને હું એટલી સમયમાં હું રસોઈ બનાવી લઉં। પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે અને ત્રણેય જણ સાથે જમી અને પછી નિરાતે વાતો કરશું। અંજની માતાએ વિચાર્યું કે હનુમાનને હું કંઈક એવું કામ સોંપું કે તેમાં એ વ્યસ્ત થઈ જાય અને હું રસોઈ બનાવી લઉં। પછી જ્યારે હનુમાનના બાપુ આવે ત્યારે ત્રણેય જણા સાથે બેસી ભોજન કરી અને વાતો કરશું। આમ વિચારી તેણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ। હવે તેને કામ વિચાર્યું, તો શું કામ આપ્યું એને? કે બેટા હનુમાન, તું જંગલમાંથી શું લઈ આવ? તો કે પાકા પાકા ફળ લઈ આવ। એટલે હનુમાનજી શું કહે છે? કે જી માતાજી, કે હું હમણાં લઈ આવી દઉં। એ તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો। અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા। પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હજી તો માતા રસોડામાં ગયા ન હતા, ત્યાં તો ફળ હાજર થઈ ગયા। જેવું હનુમાનજીને કામ સોંપ્યું એવું તરત એને શું કર્યું? કે હા, હું હમણાં ફટાફટ કે ફળ લઈ આવી દઉં। એને શું કર્યું? ઘરની બહાર ગયા અને જમણા હાથનો અંગૂઠો શું કર્યો? પકડ્યો। તે શું થયું? તો કે હનુમાન તો મોટા મોટા થવા લાગ્યા, ધીમે ધીમે મોટા બધા થઈ ગયા, એના હાથ પણ લાંબા લાંબા થવા લાગ્યા। પછી એને શું કર્યું? તો કે દરવાજાની બહાર જ ઊભા રહી અને પોતાનો હાથ લંબાવી
અને જે ઝાડ પર પાકા ફળતા એ અહીંયાથી દૂર ઊભા રહી અને હાથને લાંબા કરી અને બધા ફળ તોડી લીધા. હવે એના માતા તો હજી રસોડામાં જ પહોંચ્યા હતા. ત્યાં તો હનુમાનજીએ કીધું કે આલ્યો માતા, ફળ હાજર છે. એટલે માતાને નવાઈ લાગી કે હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? કે હજી તો તને મેં કીધું અને તું તો હજી બહાર જ ગયો, એટલી વારમાં તું લઈને આવતો રહ્યો જંગલમાંથી પાકા ફળ? કે પછી તારા બાપુ લાવ્યા, એટલે તારા પપ્પા લાવ્યા ફળ? એટલે હનુમાને કાંઈ જવાબ આપ્યો નહીં, એ તો મરક મરક હસતા રહ્યા. હવે માતાજી વાત સમજી ગયા. હા, એને એમ લાગ્યું કે કાંઈક નવીન કામ કર્યું છે. સમજી મને બરાબર છે, જમણા હાથનો અંગૂઠો પકડી તને મોટા થતા આવડે છે. માતાજી કે હા, સમજાઈ ગયું કે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે. એટલે તે એવી જ રીતે ફળ લઈ આવેલા છે. ચાલો ને માં આપણે કંઈક રમીએ. હવે હનુમાનને શું હતું કે માતા મારી સાથે રમે, એટલે વળી પાછું એને બીજી વખત કીધું કે હું તો ફળ લઈ આવ્યો, હવે ચાલો ને માતા આપણે રમીએ. એટલે એને વિનંતી કરી. એટલે શું કહે છે માતા કે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમી લઈ પછી આપણે રમશું. વળી એના માતા એને સમજાવે છે કે ના, અત્યારે આપણે રમવું નથી, હજી જમવાનું બનાવવાનું છે, જમવાનું બનાવ્યા જાય પછી આપણે સાથે રમશું. એટલે કે ના, મારે તો અત્યારે જ રમવું છે. તો શું કર્યું હનુમાને, તો જીદ પકડી કે ના, રસોઈ નથી બનાવી, અત્યારે તમે મારી સાથે રમો. એટલે શું કહે છે, ઠીક છે તું એકલો એકલો બહાર રમ. એટલે એની માતા શું કહે છે કે તો તું એકલો એકલો બહાર રમ કે હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વાર ઘરમાં આવીને મને હેરાન ન કરતો, કે તો તું એકલો રમ કે બહાર જઈને કે અને હું ત્યાં રસોઈ બનાવી લઉં, પણ વારંવાર ઘરમાં આવી અને મને હેરાન કરતો નહીં. એટલે હનુમાને જવાબ ના આપ્યો, પણ માત્ર મરક મરક હસ્યા, એટલે થોડું હસવા લાગ્યા, કાંઈ જવાબ આપ્યો નહીં. એટલે એના મમ્મી સમજી ગયા. એટલે શું કહે છે કે તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, જો કે હું દરવાજો ખુલ્લો રાખીશ તો તું વારંવાર ઘરમાં આવીશ અને મને હેરાન કરીશ, પ્રશ્ન પૂછીશ, તો હું રસોઈ બનાવીશ તો શું કરું, દરવાજો બંધ રાખી દઉં, એટલે તું ઘરમાં આવી શકે નહીં. એટલે તું કેવી રીતે આવીશ ઘરમાં? એમ કહીને માતાએ તો જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાનજી તો જેવા બહાર ગયા એટલે શું કર્યું એને કે માતાજીએ દરવાજો બંધ કરી દીધો. એટલે હનુમાન ઘરની બહાર અને માતાજી ઘરની અંદર. હવે માતાજી તો મહિના રસોઈ બનાવવા, જેવી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય, ગરમ ગરમ રોટલી જેવી ઉતરે એવી શું કરે, બાજુમાં છાબડી રાખેલી એમાં મૂકતા જાય. થોડી વાર થઈ પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી હતી નહીં. એટલે એને આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એને તો વિચાર કર્યો કે હું તો રોટલી છાબડીમાં જ મૂકું છું, તો બધી રોટલી ક્યાં ગાયબ થઈ ગઈ? એટલે માતાને વહેમ પડ્યો. એટલે મોટા અવાજે બૂમ પાડી હનુમાન. એટલે હનુમાને બહારથી જવાબ કહ્યું કે હા માતા, એટલે કે જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે આવ્યો. એટલે માતા કે મને ખબર છે કે નક્કી રોટલી કોણે ખાધી છે, તે જ ખાધી છે, પણ મને એ ન સમજાણું કે દરવાજો તો બંધ છે, તો તું ઘરની અંદર કેવી રીતે આવ્યો અને ક્યારે આવ્યો? એટલે શું કરે છે, મરક મરક હસીને હનુમાન કહે છે, શું કહે છે, અંગૂઠો પકડીને જેમ મોટું થવાય એમ આ ટચલી આંગળી પકડીને નાનું પણ થવાય છે. શું કહે છે કે તમને ખબર છે ને કે જેમ હું અંગૂઠો પકડું તો હું મોટો થઈ જાઉં છું, તેમ હું મારી ટચલી આંગળી પકડું તો શું થઈ જાઉં, નાનો થઈ જાઉં છું. એટલે માતા કે એમ, એટલે તું ઝાડીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો છો એમ ને? એટલે માતાજી શું કહે છે, હા તું નાનો બની અને ઝાડીની વચમાંથી આવેલો છો. એટલે કે હા માં. એટલે શું કહે છે એના માતાજી, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી પકડી લે છે, તેડી લે છે. તમારા મમ્મી કે ને તમે તોફાન કરતા હો, તમારા મમ્મીને પ્રશ્ન પૂછતા હો, હેરાન કરતા હો, તો કે ને કે બહુ તોફાન કરે છે. તો હનુમાનજીને પણ માતાજી કહે છે કે તું તો મને જમવા દેતો નથી. મજા આવીને બધાને સરસ વાર્તામાં. ચાલો હવે નીચે આપણને આપેલી છે વાતચીત કે તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો? તોફાન કરો છો ને બધા ઘરે? કેવા તોફાન કરો છો? ચાલો પછી બીજો પ્રશ્ન જોઈએ કે તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે?
શું કહે છે તમારા મમ્મી પપ્પા? તમારા વખાણ કરે ને કે આજ તો કાંઈ તોફાન નથી કર્યા, સરસ મજાનું હોમવર્ક કરી લીધું, તો સરસ બધા ડાયા થઈને રહ્યો, તો મમ્મી તમારા વખાણ કરે ને. ચાલો હવે જોશું પ્રશ્ન 3, તમે કેવી મસ્તી મજાક કરો છો? તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. પછી 4, હનુમાનનું કયું તોફાન તમને ગમ્યું? પાઠમાં આપણે જોયું તો કયું તોફાન ગમ્યું, છાબડીમાંથી રોટલી લઈતી તોફાન ગમ્યું ને બધાને. પછી પ્રશ્ન 5, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? કહો જે શું કરવું ગમતું હતું? એની મમ્મી સાથે એને વાતો કરવી અને રમવી ખૂબ જ ગમતું હતું. પ્રશ્ન 6, હજી તો માતા રસોડામાં ગયા ન હતા, ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે કે નહીં હોય? તો કે ના, માતા રસોડામાં ગયા ન હતા, એ પહેલાં જન્માને ફળ લાવ્યા હતા. પછી 8, પ્રશ્ન 7, કે માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? તો રસોડામાં ગયા જ ન હતા, ત્યાં તો હનુમાનજીએ ફળ તોડી લાવ્યા અને હાજર કર્યા. આ પરાક્રમ એને અગાઉ કરેલું એટલે એના પરથી માતાજી સમજી ગયા કે આ રોટલી ખાવાનું કામ પણ કોને કરેલું છે? હનુમાને જ કરેલું છે. હવે જોશું પ્રશ્ન 8, હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા? તો પાઠમાં આવી ગયું ને, જમણા હાથનો અંગૂઠો પકડી એટલે પોતાનું શરીર મોટું કરતા, અને ટચલી આંગળી પકડી અને પોતાનું શરીર નાનું કરતા, એટલે આવી રીતે હનુમાનજી નાના મોટા થઈ શકતા. પ્રશ્ન 9, માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હતું? તો કે માતાએ વિચાર્યું હતું કે હનુમાન કોઈ એવું કામ સોંપી કે જેથી એ કામ પૂરું કરતા એને શું લાગે, સમય, અને એટલી વારમાં માતા રસોઈ બનાવી લે એટલે તેને કામ સોંપ્યું હતું. પ્રશ્ન 10, આ ઘટના કયા સમયની હશે, સવાર, બપોર કે સાંજની? તમને કેવી રીતે ખબર પડશે ક્યારની હશે આ ઘટના? તો કે બપોરની હશે. કેમ? તો કે સવારને સાંજે તો એના પિતા ઘરે હોય છે, એટલે ક્યારની ઘટના છે? બપોરની. પછી 11મો પ્રશ્ન, હનુમાનની જેમ તમે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? જેમ કે દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો, શું કરો, તોફાન કરો, શું કરો એ તમારે કહેવાનું છે. પછી જોઈએ પ્રશ્ન 12, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? તો તે તમારે વિચારી અને તમારા મિત્રો સાથે તેની વાતચીત કરવાની છે. તો ચાલો, તેના પછી આપણને આપેલું છે કે નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે, તો પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો. અહીંયા આપણને વાક્ય આપેલા છે પણ કેવા છે? તો કે તેના શબ્દ આડાઅવળા છે, તો તેને આપણે ગોઠવી અને તેનું સાચું વાક્ય બનાવવાનું છે. તો ચાલો એક આપણે ઉદાહરણ જોઈએ કે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો શબ્દ આડાઅવળા છે, તેને આપણે ગોઠવી તો સાચું વાક્ય શું બનશે? કે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. આવી રીતે આપણે બધા વાક્ય છે તેને શબ્દને ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. તો આ પ્રશ્ન આપણે હવે પછીના વિડીયોમાં જોશું. તો સરસ મજાની વાર્તા યાદ રહીને બધાને, તો તમે તમારા મમ્મી પપ્પા સાથે બેસી અને આ વાર્તા કરજો, અને હનુમાનજી વિશેનું આગળ તમે તમારા દાદા દાદી પાસેથી પણ જાણી શકો છો. ધન્યવાદ. આપણે વાતચીત વિશે જોઈ ગયા, હવે આપણે તેના પછી આગળ જોશું. અહીંયા આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલા વાક્યોમાં શબ્દની ભેળસેળ થઈ ગઈ છે, પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો. અહીંયા આપણને વાક્ય આપેલા છે પણ શું છે? તો કે શબ્દ બધા આડાઅવળા છે, તેને આપણે ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ કે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો આ વાક્ય કેવું છે? ખોટું, આડાઅવળા તેના શબ્દ થઈ ગયા છે. આપણે તેને ગોઠવી અને સાચું વાક્ય બનાવશું. આપણે જેમ કે એમ કહી કે મારે પાણી પીવું છે, તો આપણે તેને સરળ રીતે બોલી, પણ એના શબ્દ આપણે આડાઅવળા કરી નાખી તો શું બની જાય? પીવું છે મારે પાણી, તો એ કેવું લાગે? તો કે વાક્ય સાચું લાગે નહીં. તો અહીંયા પણ એવી રીતે આડાઅવળા શબ્દ છે, તો આપણે વાક્ય તેનું સાચું બનાવશું. તો શું બનશે? કે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. વાક્ય હતું કે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ, એનું આપણે સાચું વાક્ય શું બનાવશું?
માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. પછી બીજું વાક્ય, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડી માં. તો તેનું સાચું વાક્ય શું બનશે? થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. રોટલી કોણ ખાઈ ગયું હતું? હનુમાન ખાઈ ગયા હતા ને. તેના પછી આપણે આગળ જોઈએ તો તેમાં આપણને વાક્ય આપેલું છે. શું વાક્ય આપેલું છે? લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા. તેનું સાચું વાક્ય શું બનાવશું? પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પછી ચોથું વાક્ય જોઈએ. જાય રોટલી જાય મુક્તા બનાવતા અને માતાજી છાબડીમાં. તો સાચું વાક્ય શું બનશે? માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મુકતા જાય. પછી પાંચમું વાક્ય. પકડીને થતા અંગૂઠો હાથનો છે તને મોટા આવડે જમણા. એનું વાક્યને આડાવડા ગોઠવીને સાચું વાક્ય શું બનશે? જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. તેના પછી જોઈ, જોડીમાં કામ કરો. નીચે આપેલા શબ્દમાં યોગ્ય સ્વર ચિહ્ન રસ્વાય દીર્ઘાય રસ્વાવાળું તે ઉમેરી અને નવા શબ્દ બનાવો. જેમ કે પહેલું હતું હ ન મ ન, તો એમાં આપણે રસ્વાય દીર્ઘાય ગમે તે મૂકી. તો પાઠમાં આવેલું એવું કયું નામ ભાઈનું? હનુમાન. એવી રીતે મ ત જ, એમાં આપણે રસ્વાય દીર્ઘાય ગમે તે ચિહ્નનો ઉપયોગ કરી તો સાચું નામ શું બનશે? માતાજી. પાઠમાં આવતું હતું ને હનુમાનના માતાજી. પછી કશર, તો એમાં આપણે ચિહ્ન મૂકી તો સાચું નામ શું બનશે? કેસરી. હનુમાનના પિતાનું નામ હતું ને કેસરી. પછી અગઠ, તો એમાં ચિહ્નનો ઉપયોગ કરી તો સાચું બનશે અંગૂઠો. હનુમાનને જમણો અંગૂઠો પકડી અને મોટું થતા આવડતું હતું ને. પછી આ અગડ, તો એનું શું થશે? આંગળી. જેમ કે તેને ટચલી આંગળી પકડી અને નાનું થતાં પણ આવડતું હતું. પછી અજન, તો આ ચિહ્નનો આપણે ઉપયોગ કરી તો પાઠમાં આવે તેવું નામ શું બનશે? અંજલી, તેમની માતાનું નામ હતું ને. પછી ટચલ, તો એનું શું બનશે? ટચલી. ટચલી આંગળી પકડીને હનુમાનને નાના થતાં આવડતું હતું. તેના પછી તો કે ચાલો ગીત ગાઈએ, જે આપણે આગળ પાઠમાં ગાઈ ગયા ને કે લંકા તારી સળગી ગઈ ને પૂંછડી મારી સાજી રહી. તેના પછી અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં તમને શું દેખાય છે? તો કે રાજા છે, સિપાઈ છે, તે કોઈને પકડીને લાવેલા છે. તો કોણ છે? તો કે જે રાજા છે તેનું નામ છે રાવણ. પછી આ બધા તેમના સિપાઈ છે અને જેને દોરડાથી બાંધેલા છે તે કોણ છે? તો કે હનુમાનજી છે. તો સરસ મજાની એની આપણને અહીંયા બાજુમાં વાર્તા આપેલી છે. તો તે વાર્તા આપણે હવે પછીના વિડીયોમાં જોશું. ધન્યવાદ.